नमस्ते विद्यार्थी मित्रों, केम छो? आज आप एक नव चेप्टर स्टार्ट करने जाइ रहा है जेनु नाम है द्रावणों अने एनसीईआरटी में आ चेप्टर नंबर है बे। क्लियर? तो द्रावणों मित्रों एक एवं चेप्टर है जेनी अंदर एक्जाम्पल्स आए हैं। एक्जाम्पल जो सादी रीते फॉर्म्यूला समझी सूत्रों की गणतरी थी याद रखी कर तो दाखला घना सरल है। बीजू के आंदर मुख्यत्व पांच की छज थीअरी रहे है मुख्य थीअरी जेने कहवा आ थीअरी जो कर दईसू आप तैयार तो परीक्षा में सारूँ एवं परफॉर्मंस तब आ चेप्टर में करी शको। तो आओ जुए सौ प्रथम द्रावणों। द्रावणों शब्द ए बे शब्दों बनेलो है मित्रों, एक है द्राव्य बीजू है द्रावक। क्लियर? द्राव्य ने अपने कही सॉल्यूट અને દ્રાવકને કહીશું આપણે સોલવેન્ટ, જ્યારે દ્રાવણોને આપણે શું કહીએ છીએ સોલ્યુશન। તો જુઓ મિત્રો, દ્રાવ્ય કોને કહેવાય? તો કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને શું કહીશું આપણે દ્રાવ્ય। અને દ્રાવક એટલે શું? કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ કેવું હોય, વધુ હોય તેને શું કહેવાય દ્રાવક। આ થઈ ગઈ મિત્રો ઓથેન્ટિક વ્યાખ્યા। પણ આ પહેલા આપણે જ્યાં સુધી અભ્યાસ કર્યો છે ધોરણ 10 કે 11 સુધી, ત્યાં સુધી તમારા મારા બધાના જ મગજમાં દ્રાવણ એ માત્ર પ્રવાહી હોય આવી એક સંકલ્પના મગજમાં ઘર કરી ગઈ છે મિત્રો, કે પ્રવાહીમાં ખાંડ વગરેલી છે તો દ્રાવણ કહેવાય, પ્રવાહીમાં મીઠું વગરેલું છે, પાણીમાં મીઠું વગરેલું છે તેને દ્રાવણ કહેવાય, એવું નથી મિત્રો। દ્રાવણો તમામ પ્રકારના હોય છે, દ્રાવણો ઘન પણ હોઈ શકે છે, પ્રવાહી પણ હોઈ શકે છે અને વાયુ પણ હોઈ શકે છે। એટલે જૂની સિસ્ટમથી જો દ્રાવણ એ માત્ર પ્રવાહી હોય ત્યારે આપણે પછી દ્રાવ્ય અને દ્રાવકની વ્યાખ્યા કરવી હોય તો આપણે શું કહીએ ખબર છે, જે ઓગરે છે તેને શું કહેવાય દ્રાવ્ય, અને જે ઓગાળે છે તેને શું કહેવાય દ્રાવક। ક્લિયર મિત્રો? તો આ જે વ્યાખ્યા છે ને એ આની અંદર ફૂલફિલ થશે। ધારો કે મેં અહીંયા લીધું છે કોને, H2O પાણી, અને એની અંદર મેં શું નાખેલું છે NaCl જે ઓગરેલું છે, એટલે હવે કેવું થઈ ગયું ઓગરી ગયું છે એટલે અંદર દેખાશે નહીં મીઠું જેને કહેવાય। ક્લિયર? આમાં વધુ પ્રમાણ કોનું છે પાણીનું, તે શું થઈ ગયો દ્રાવક, ઓછું પ્રમાણ કોનું છે મીઠાનું, તે શું થઈ ગયો દ્રાવ્ય। આ વ્યાખ્યાની રીતે જોયું મિત્રો, ઓથેન્ટિક વ્યાખ્યા જે છે જ્યારે આની મદદથી પણ આનો અભ્યાસ કરી શકાય। ધારો કે જે ઓગરે છે તે કોણ ઓગરે છે મીઠું, તો એ શું થયું દ્રાવ્ય, અને કોણ ઓગાળે છે તો કે પાણી, તો શું થયું દ્રાવક। ક્લિયર? પરંતુ આ વ્યાખ્યા મિત્રો ક્યારે ખોટી પડે છે જુઓ, મારી જોડે બ્રાસ, જર્મન સિલ્વર અને બ્રોન્ઝ, બ્રોન્ઝને હું કહીશ કાસુ, બ્રાસને હું કહીશ પિત્તળ। ક્લિયર? આ ત્રણ પ્રકારની મિશ્ર ધાતુ છે, પહેલી છે એની અંદર કોપર અને ઝીંક રહેલા છે, બીજી છે એની અંદર કોપર ઝીંક અને નિકલ રહેલું છે, અને ત્રીજી છે એની અંદર કોપર અને ટીન રહેલું છે। ક્લિયર મિત્રો? તો જુઓ, બ્રાસ આપણે પિત્તળના વાસણો ઘરે કહીએ છીએ એની અંદર સૌથી વધુ પ્રમાણ કોનું હોય છે, કોપરનું હોય છે, દરેક ત્રણે ત્રણ મિશ્ર ધાતુની અંદર વધુ પ્રમાણ કોનું હોય છે કોપરનું હોય છે। ધ્યાનથી જુઓ મિત્રો, આ શબ્દ જર્મન સિલ્વર, ભૂલ ભરેલો શબ્દ છે આ, કે જર્મન સિલ્વરમાં ક્યાંય એજી છે જ નહીં। જુઓ આપણને શું લાગે, નામ પરથી કોઈ પ્રશ્ન પૂછી દે કે ભાઈ જર્મન સિલ્વરમાં સિલ્વરનું પ્રમાણ કેટલા ટકા છે, તો ભાઈ 0% થયાનું પ્રમાણ, કેમ કે આની અંદર સિલ્વર છે જ નહીં, તો શું છે કોપર ઝીંક અને નિકલ, પરંતુ આનો દેખાવ સિલ્વર જેવો છે માટે આપણે એમ શું કહીએ છીએ જર્મન સિલ્વર। હવે હું તમને આ વ્યાખ્યા મુજબ દ્રાવ્ય અને દ્રાવક કોણ છે એવું સમજાવવાનું કહું તો શું તમે આની અંદર સમજાવી શકો એમ છો? તો જવાબ આવશે ના। એવું કહેવાય કે ભાઈ ઝીંક કોપરમાં ઓગરેલું છે? ના। એવું કહેવાય કે ભાઈ ટીન કોપરમાં ઓગળેલું છે? ના। એ બંને એવી રીતે મિશ્ર થયા છે કે સમાન અને એકરૂપ છે, કે જેમને કોઈ ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાતા નથી। તો આ બધા જ સર્ક્યુમ્ટન્સ પરથી દ્રાવણની આપણે એક વ્યાખ્યા કરીશું જે આવી થશે, દ્રાવણ એટલે શું? તો કે બે કે તેથી વધુ ઘટકોના
ઘટકોનું એક રૂપ અથવા સમાંગ મિશ્રણ જેને આપણે શું કહેવાના છીએ દ્રાવણ ક્લિયર મિત્રો જુઓ હવે આ વ્યાખ્યા ત્યાં લાગુ પાડો જેનું પ્રમાણ વધુ હશે એ દ્રાવક અને જેનું ઓછું હશે એ દ્રાવ્ય તો બ્રોન્ઝમાં કોપર દ્રાવક ટીન શું થશે દ્રાવ્ય ક્લિયર મિત્રો તો આ કોના ઉદાહરણ છે ત્રણે ત્રણ ઘન દ્રાવણના ઉદાહરણ છે આ કોનું ઉદાહરણ થયું મિત્રો પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ ક્લિયર હવે આમાં એવું છે કે દ્રાવણ પોતે તેની અગત્યતા કે મહત્વ કે ઉપયોગિતા કોના પર આધાર રાખે છે તેના સંગઠન પર આધાર રાખે છે સંગઠન પર આધાર રાખે છે પ્લસ વાક્ય સ્ટેટમેન્ટ જ ખબર ના પડી સર કહેવાનો મતલબ મારો એવો છે કે આની અંદર જ કોઈ પણ દ્રાવણમાં એનું જે સંગઠન હશે કોમ્પોઝિશન જેને કહેવાની અંદર શું શું કેટલા પ્રમાણમાં રહેલું છે એના પર એની ઉપયોગિતા નક્કી થાય છે મિત્રો ધારો કે જુઓ 1 ppm ફ્લોરાઇડ પાણીમાં હોય 1 ppm ppm નો મતલબ આપણે ગણવાના છીએ આગળ સ્પેશિયલ આના દાખલા પણ ગણવાના છે પાર્ટસ પર મિલિયન સાંદ્રતાનો એક પર્યાય છે પાર્ટસ પર મિલિયન ppm 1 ppm ફ્લોરાઇડ એટલે પ્રમાણ છે પાણીમાં હોય તો શું થાય છે ભાઈ એ દાંતનું ક્ષયન થતા રોકે છે એટલે આપણા માટે શું છે ફાયદાકારક છે ક્લિયર દાંતનું ક્ષયન થવું એટલે શું ડીકે દાંત ઘસાઈ જવા દાંતનો સડો થવો એ ક્ષયન થતા રોકે છે કોણ ફ્લોરાઇડ તો તમે કોઈ પણ ટૂથપેસ્ટ આપણે જોશો તો એના ઉપર પાછળ જે લેબલ મારેલું હશે ને એમાં થોડું ઘણું ફ્લોરાઇડનું પ્રમાણ હશે પરંતુ જો આ જ પાણી અને ફ્લોરાઇડનું પ્રમાણ પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ કેટલું થઈ જાય છે 1.5 ppm તો શું થશે મિત્રો દાંત પર કથ્થાઈ રંગના ડાઘા પડે છે જો મિત્રો 1 ppm હતું ત્યાં સુધી આપણા માટે ઉપયોગી છે દાંતને બગડતા અટકાવે છે જ્યારે 1 ppm થી વધીને કેટલું થયું 1.5 ppm થયું 1.5 ppm થયું તો દાંત પર શું થયું કથ્થાઈ રંગના ડાઘા પડે છે અને જાણ ખાતર તમને કહી દઉં કે 10 ppm થી વધી જાય મોર ધેન 10 ppm તો શું થશે ફ્લુરોસિસ નામનો રોગ થાય છે શું થાય છે મિત્રો ફ્લુરોસિસ નામનો રોગ થાય છે દાંતમાં થતો રોગ છે તો જુઓ આ જ વસ્તુ છે સંગઠન એક હતું તો કંઈક અલગ તરીકે વર્તે છે સંગઠન 1.5 થયું તો કંઈક જુદું છે સંગઠન 10 થયું મતલબ એ પ્રમાણ જથ્થો ફ્લોરાઇડનો પાણીમાં વધતો જાય છે એની ઉપયોગિતા અને એનું મહત્વ પણ શું થાય છે વધતું જાય છે આ સમયે બીજી વાત કરીએ મિત્રો સોડિયમ ફ્લોરાઇડ એ ઉંદર માટે કેવું છે ઉંદર માટે ઝેરી છે એટલે ઉંદરને જો મારવા હોય કે કંઈ હોય તો જે કંઈ ટીકડી કે તમે જે બનાવતા હોય એની અંદર કોનું પ્રમાણ રહેલું હોય છે સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ રહેલું હોય છે આ સિવાય વાત કરીએ મિત્રો કે આપણે દવામાં શાનો ઇન્જેક્શન કે બોટલનો ઉપયોગ કરીએ છીએ બોટલની અંદર આપણને ખ્યાલ જ છે ભાઈ શું રહેલું હોય છે સલાઈન વોટર એ ક્ષારવાળું પાણી હોય છે અથવા ગ્લુકોઝ હોય છે તો મિત્રો તમને જણાવી દઉં કે જે સીધું ઇન્ટ્રાવેનસ એટલે કે સીધું નસમાં જ આપવામાં આવે છે ઇન્જેક્શન અથવા બોટલ તો એ બ્લડના કોની સાથે મિક્સ થવાનું છે પ્લાઝમા સાથે મિક્સ થવાનું છે એનો મિનિંગ એવો થાય કે બહારથી ઉમેરવામાં આવતા બોટલ કે ઇન્જેક્ટેડ જે મટીરિયલ છે જે દવા છે ડ્રગ છે એનું સાંદ્રણ અને અંદર રહેલા બ્લડનું પ્લાઝમાનું સાંદ્રણ બંને કેવું હોવું જોઈએ સમાન તો જ એકબીજામાં સરળતાથી મિક્સ થઈ શકે છે તો આ થઈ ગઈ મિત્રો ઓવરઓલ ઓએમઆર રિલેટેડ વાતો જે એનસીઆરટીમાં આપેલી છે હવે વાત કરીએ મિત્રો કે ભાઈ સમાન ક્યાં જ હા સમાંગ અને એકરૂપ મિશ્રણ જે ધરાવતા હોય એમાં દ્રાવણના કણોનો વ્યાસ 10⁻⁹ મીટર જેટલો રહેલો હોય છે કેટલો હોય છે દ્રાવણના કે અહીંયા દ્રાવ્ય પણ હોઈ શકે એક્ઝેક્ટ 10⁻⁹ મીટર જેને બીજા શબ્દોમાં કેવું કહી દો તમે 1 નેનોમીટર પણ કહી શકો ક્લિયર હવે મિત્રો તમને જણાવી દઉં કે જો એક દ્રાવક
અને એક દ્રાવ્ય હોય, ધારો કે કોણ છે, મીઠું અને પાણી, એક એક થયા, નંબર ઓફ બંનેની સંખ્યા કેટલી થઈ એક એક, તો આવા દ્રાવણને આપણે કયું કહીશું, દ્વિઅંગી દ્રાવણ, કયું કહેવાય, બાઇનરી કહેવાય છે ને, દ્વિઅંગી દ્રાવણ. પરંતુ આમાં નામાં કહું ભાઈ આમાં મારે શું ઉમેરવું છે, બીજું ગ્લુકોઝ ઉમેરવો છે કે સુક્રોઝ ઉમેરવો છે, તો આ બે ઉમેરીએ તો બે દ્રાવ્ય થયા અને એક દ્રાવક છે, બે દ્રાવ્ય અને એક દ્રાવક થયું, તો એને શું કહીશું આપણે, ત્રિઅંગી દ્રાવણ. ક્લિયર? તો મિત્રો એક સામાન્ય બાબત યાદ રાખવા જેવી એ છે કે દ્રાવક મોટે ભાગે એક જ હોય છે, દ્રાવક મોટે ભાગે એક જ હોય છે, જ્યારે દ્રાવ્ય એક કે વધુ હોઈ શકે છે. ક્લિયર મિત્રો? તો આ થઈ ઇન્ટ્રોડક્શનની વાતો, કોની, દ્રાવણની. હવે આપણે જોઈશું શું દ્રાવણના પ્રકાર. હવે મિત્રો જોઈશું દ્રાવણોના પ્રકાર. તો મેં પહેલા જ કીધું કે દ્રાવણ એકલો પ્રવાહી ન રહેતા ત્રણ પ્રકારના દ્રાવણો જોવા મળે છે. કયા કયા? ઘન દ્રાવણ, બીજા પ્રવાહી દ્રાવણ અને થર્ડ વન વાયુ દ્રાવણ. ત્રણેય ભૌતિક અવસ્થાઓની અંદર દ્રાવણો આપણને જોવા મળતા હોય છે. તો દ્રાવણ ઘન ક્યારે કહીશું, પ્રવાહી ક્યારે કહીશું અને વાયુ ક્યારે કહીશું? તો હું તમને એવું કહી શકું કે જેવું દ્રાવક એવું દ્રાવણ. આ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે કે ભાઈ દ્રાવક પ્રવાહી હશે તો દ્રાવણ પણ કેવું થશે, પ્રવાહી. ધારો કે ગ્લુકોઝ અને પાણી ઉમેરીએ છીએ આપણે. ક્લિયર? તો આ બંનેનું મિશ્રણ આપણે શું કહીએ છીએ, ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ, અથવા ગ્લુકોઝનું જલીય દ્રાવણ, આપણે આવું કહીએ છીએ. તો જુઓ વધારે કોણ છે આની અંદર, પાણી. પાણી કોણ છે, દ્રાવક. તો દ્રાવક કેવું છે, પ્રવાહી. તો આખા દ્રાવણને આપણે કેવું કહી દીધું, પ્રવાહી. જલીય દ્રાવણનો મતલબ એ જ થાય, મતલબ કે દ્રાવકની ભૌતિક અવસ્થા પરથી, ભૌતિક અવસ્થાના આધારે એમ પણ લખી શકાય, આધારે દ્રાવણની અવસ્થા નક્કી થાય છે, નક્કી થાય છે. ક્લિયર? તો અહીંયા ત્રણ પરિસ્થિતિઓ છે મિત્રો. તો 3x3 મતલબ ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં, વાયુનું પ્રવાહીમાં, વાયુનું ઘનમાં, આ રીતે ટોટલ કેટલા દ્રાવણો જોવા મળશે મને, 9 દ્રાવણો જોવા મળશે. તો સૌથી પહેલા અહીંયા આપણે લઈએ દ્રાવણનો પ્રકાર, બરાબર છે. અહીંયા રાખીશું આપણે દ્રાવક, અહીંયા રાખીશું આપણે દ્રાવ્ય, અને છેલ્લે આપણે જોઈશું એનું વ્યવહારું ઉદાહરણ. ક્લિયર મિત્રો? ચલો દ્રાવણનો પ્રકાર, તો સૌ પ્રથમ હું કેવું લઉં છું, ઘન દ્રાવણ. કેવું દ્રાવણ લઉં છું હું, ઘન દ્રાવણ. ક્લિયર? તો ઘન દ્રાવણ ક્યારે બનશે, જ્યારે ત્રણે પરિસ્થિતિઓમાં શું હશે, અહીંયા લખીએ દ્રાવણ કેવું હશે ત્રણે પરિસ્થિતિમાં, ઘન. તો જ તમે શું કહેવાના છો, દ્રાવણ કેવું હશે, ઘન. જોઈએ છે ગોખવાની મિત્રો, કોઈ જરૂર નથી, ઘન, પ્રવાહી અને વાયુ આ બદલાશે. ક્લિયર? એ જ પ્રમાણે અહીંયા હું શું લઉં છું, હવે કયો દ્રાવણ બનાવું છું મારે, પ્રવાહી. તો મેં અહીંયા પહેલા જ કીધું કે જેવું દ્રાવક એવું દ્રાવણ, મતલબ દ્રાવકના કોલમની અંદર અહીંયા શું આવવાનું છે, ત્રણેયમાં પ્રવાહી, પ્રવાહી, પ્રવાહી. ક્લિયર? અને આપણે લઈશું અહીંયા ઘન, પ્રવાહી, પ્રવાહી, સોરી વાયુ, ડન. હવે છેલ્લે આપણે કયું દ્રાવણ લેવાના છીએ, વાયુ હોય દ્રાવણ. તો દ્રાવણ વાયુ છે એનો મતલબ એવો થાય કે અંદર દ્રાવક જે લીધું હશે આપણે, પણ કેવું હશે, વાયુ, વાયુ. અને અહીંયા પાછા રિપીટ, ઘન, પ્રવાહી અને વાયુ. ક્લિયર? તો હવે ધીમે ધીમે દરેકના ઉદાહરણ જોઈએ મિત્રો. ઘણનું ઘણમાં દ્રાવણ હમણાં જ આપણે ભણી ગયા, કોણ કોણ હતું, કોપર પ્લસ ઝીંક, જેને આપણે શું કીધું તો હમણાં, બ્રાસ, પિત્તળ કહી શકાય ને મિત્રો. બીજું પણ છે સોનાના ઘરેણા, સોનાના ઘરેણા,
જે કેટલા કેરેટ હોય છે 22 કેરેટ એની અંદર શું રહેલું હોય ઓરમ એટલે કે ગોલ્ડ એયુ અને સીયુ કોપર રહેલું હોય છે તો આ બંને મિત્રો કેવા થયા જો દ્રાવ્ય પણ ઘન અને દ્રાવક પણ ઘન થયું માટે ઘનનું ઘનમાં દ્રાવણ એ થશે બીજું ઘનનું પ્રવાહીમાં દ્રાવણ કે જેમાં દ્રાવ્ય પ્રવાહી હોય તો આપણે લઈ શકીએ સોડિયમ એમાલગમ અથવા મેગ્નેશિયમ એમાલગમ અથવા જિંક એમાલગમ પણ લઈ શકાય તો આપણે લખીએ સોડિયમ સંરસ પણ કહેવાય છે અને એમાલગમ પણ કહેવાય છે તેમાં જે આ Hg છે ને મર્ક્યુરી પારો એ પ્રવાહી સ્વરૂપે છે અને પ્રવાહી છે તો દ્રાવ્ય છે તેનું પ્રમાણ કેવું હશે મિત્રો ઓછું તો વધારે કોણ છે સોડિયમ કયા સ્વરૂપે છે ઘન સ્વરૂપે ક્લિયર તો સોડિયમ સંરસ અથવા મેગ્નેશિયમ સંરસ અથવા જિંક સંરસ આ કોનું ઉદાહરણ થયું મિત્રો પ્રવાહીનું ઘનમાં અને બોલવું હોય તો શું બોલાય પ્રવાહીનું ઘનમાં ઉદાહરણ અને મિત્રો આ એક એક્સ્ટ્રા નોલેજ માટે લખી દઉં જ્યારે જ્યારે આવું સંરસ કરીને કોઈ હોય ને એમાલગમ કેવું તેમાં મુખ્ય તત્વનો ઓક્સિડેશન આ કેવો થતો હોય છે ઝીરો થતો હોય છે આ ધ્યાન રાખવાનું મિત્રો રેડોક્સમાં આવો એક પ્રશ્ન છે ધોરણ 11 નો છે ચલો છોડો નેક્સ્ટ હવે દ્રાવ્ય વાયુ હોય અને ઘનમાં એ મિશ્ર થયેલો હોય તો આમ વિચારીએ તો શક્ય બને નહીં પરંતુ આપણે એક ચેપ્ટર ભણવાના છીએ એ ચેપ્ટરનું નામ છે સરફેસ કેમેસ્ટ્રી એમાં એક ટોપિક છે કૃષ્ણ રસાયણ વિજ્ઞાનની અંદર અધિશોષણ અધિ એટલે શું તો કે સર બહારનું લેયર ક્લિયર તો અહીંયા વાત કરું કે મારી જોડે એક પેલેડિયમ પેલેડિયમ ધાતુનો સળિયો અથવા એની પ્લેટ છે તો આની સપાટી પર થી H2 વાયુ આપણે પસાર કરીએ છીએ તો અહીંયાથી આમ પસાર કરતા એ સપાટી પર કઈ કરશે અહીંયા અધિશોષિત થાય છે અંદરના જે દોરે સળિયાની અંદર પણ સળિયાની સપાટી પર જે છિદ્રો હોય ને એના પર ગોઠવાય છે આ ઘટનાને શું કહેવાય અધિશોષણ તો શું કહી શું વાયુનું ઘનમાં જો સળિયો શું છે ઘન છે અને આવનાર વાયુ એટલે આપણે અહીંયા શું લખીશું H2 વાયુનો પેલેડિયમ ધાતુ પર થતું અધિશોષણ H2 વાયુનું પેલેડિયમ ધાતુ પર થતું અધિશોષણ ક્લિયર મિત્રો તો આ ઘન પ્રકારે ક્યાં પૂરા થયા હવે વાત કરીએ પ્રવાહીમાં તો દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પ્રવાહી હોય રેક્યુલર વસ્તુ હોય કે આપણે રોજ વિચારીએ છીએ શું કહી શકીએ અમે ખાંડનું જલીય દ્રાવણ અથવા મીઠું પ્લસ પાણી ખાંડ પ્લસ પાણી કહી શકાય દ્રાવ્ય ઘન દ્રાવક પ્રવાહી બંને પ્રવાહી હોય એવું તો આપણે કહી શકીએ કે પાણી અને ઇથેનોલનું મિશ્રણ પાણી અને ઇથેનોલનું મિશ્રણ ક્લિયર અથવા આલ્કોહોલ પણ લખી શકાય ચલો પ્રવાહી દ્રાવક હોય એમાં વાયુ ઓગળેલો હોય એવું શું છે તો સોડા વોટર મિત્રો અથવા ટોટલ આપણે જે કોલ્ડ ડ્રિંક્સ જોઈએ છે એ બધી કોઈ પણ ઠંડુ પીણું કે જેની અંદરથી બોટલને ઓપન કરવામાં આવે તો હલાવ્યા પછી તો એમાંથી ઉભરા નીકળે છે તો ઉભરામાં શું નીકળતું હોય છે CO2 વાયુ સામા દ્રાવણ દ્રાવ્ય થયેલો હોય કોઈ પણ જાતના પ્રવાહીમાં ક્લિયર તો થમ્સઅપ છે ફેન્ટા છે કોકા કોલા છે XYZ એ કોના ઉદાહરણો થયા મિત્રો વાયુના પ્રવાહીમાં દ્રાવણના ઉદાહરણો છે તો ત્રણે ત્રણ અહીંયા પૂરા થયા હવે નેક્સ્ટ વાત કરીએ દ્રાવક હવે કેવો છે વાયુ અરે વાયુમાં એ ઓગળતું હશે ભાઈ ઓગળવું એ શબ્દ કાઢી નાખો દિમાગમાંથી ઓગળવાની વાત છે જ નહીં અહીંયા વાત કોની છે એકરૂપ થવાની વાત છે મિશ્ર થવાની વાત છે સમાન મિશ્રણ બનાવવાની વાત છે તો ચલો ઘનનું વાયુમાં તો એનું બેસ્ટ ઉદાહરણ છે કપૂરનું N2 વાયુમાં મિશ્રણ જો આપણે સાડીની અંદર અથવા કપડાની અંદર કપૂરની ગોળી મૂકતા હોઈએ છીએ નેફ્થેલિનની ગોળી પણ કહી શકાય એ N2 માત્ર હવામાં રહેલા N2 વાયુની અંદર જ એ સ્પ્રેડ થતી હોય છે ફેલાતી હોય છે બીજું વાયુનું પ્રવાહીમાં સોરી પ્રવાહીનું વાયુમાં મિશ્રણ એટલે આપણે એવું કહી શકીએ ટેક્સ્ટ બુક મુજબ કે ક્લોરોફોર્મ એટલે કોણ છે CHCl3નું N2 વાયુમાં મિશ્રણ અને કદાચ આ યાદ ના રહે તો આપણે સરસ ઉદાહરણ છે મારી જોડે ભેજવાળી હવા આજુબાજુ આપણી હવામાં જે ભેજ રહેલો છે ને તો વધારે શું છે એમાં વાયુ છે હવા ઓછું શું છે તો પાણી છે તો પાણીનો શું હોય ભેજ શું કહી શકીએ આપણે ભેજવાળી હવા અને બંને વાયુ હોય એનું બેસ્ટ એક્ઝામ્પલ મિશ્ર હવા છે મિશ્ર હવા એટલે હાલ જે ફરે છે એમાં શું હોય N2 હોય અને
O2 હોય N2 કેટલા ટકા હોય 78% O2 કેટલા ટકા હોય 21% તો દ્રાવક કોણ થયું આ થયું અને દ્રાવ્ય કોણ થયું આ થયું તો પૂછી શકે આમાંથી પણ સવાલો પૂછી શકાય તો આ મિત્રો થઈ ગયા દ્રાવણોના પ્રકાર કોના આધારે દ્રાવણના પ્રકાર ભૌતિક અવસ્થાના આધારે કોના આધારે મિત્રો ભૌતિક અવસ્થાને આધારે ક્લિયર હવે મિત્રો દ્રાવણ ક્યારે બને તેની વાત કરી લઈએ થોડીક જ છે કે દ્રાવણ ક્યારે બનશે અને ક્યારે નહીં બને અગત્યની છે એટલે આપણે કહી શકીએ કે દ્રાવણના નિર્માણ માટેની અગત્યતાઓ અથવા લાક્ષણિકતાઓ આપણે લખીએ છીએ દ્રાવણ ક્યારે બને અથવા દ્રાવણની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ ક્લિયર કોઈ વાતની અંદર પૂછાતું હોય છે જુઓ ધ્રુવીય દ્રાવ્ય અને ધ્રુવીય દ્રાવક ભેગા થઈને દ્રાવણ બનાવશે અહીંયા માત્ર શબ્દ વાપરી દઈશું ધ્રુવીય ધ્રુવીય હશે તો જ દ્રાવણ બનાવશે આપણે ધોરણ 11 માં પણ આવી ગયું છે ક્યાંક ધ્રુવીયનો મતલબ પોલરાઇઝ્ડ તે તમે લઈ શકો H+ Cl- H2O તમે એ પણ લઈ શકો અહીંયા -2 ડેલ્ટા છે આ પ્લસ ડેલ્ટા છે પ્લસ ડેલ્ટા છે ક્લિયર તો ધ્રુવીય દ્રાવક અને ધ્રુવીય દ્રાવ્ય હશે તો જ દ્રાવણ બનશે મતલબ તો જ મિક્સ થશે તો એ રીતે માત્ર અધ્રુવીય પદાર્થો જ મિશ્ર થઈ દ્રાવણ બનાવશે એટલે અહીંયા ઉદાહરણ તરીકે શું શું લઈ શકું બેન્ઝીન પ્લસ નેપ્થેલિન અથવા બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન લઈ શકું ક્લિયર તો હવે અહીંયા હું લખું છું જુઓ પાણી પ્લસ HCl તો જવાબ શું આવશે હા પાણી પ્લસ બેન્ઝીન તો જવાબ ના આવશે કેમ મિત્રો પાણી એ ધ્રુવીય છે અને બેન્ઝીન અધ્રુવીય છે પણ હું લખું છું બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન તો જવાબ આવશે હા દ્રાવણ બનશે ક્લિયર હવે મિત્રો બે જ બાબતો બાકી રહી છે એમાં એક જોઈએ OH સમૂહની સંખ્યા વધતા દ્રાવ્યની દ્રાવ્યતામાં દ્રાવ્યની દ્રાવ્યતામાં શું થતું જોવા મળે છે આપણને વધારો થતો જોવા મળે એના માટેની અહીંયા વાત કરી લઉં છું ફટાફટ જુઓ મારી જોડે પર્ટિક્યુલર CH3CH2OH છે જેને આપણે શું કહીશું ઇથેનોલ બીજા નંબરે છે મારી જોડે CH2CH2OH હમણાં જ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરની અંદર ભણી ગયા આનું સામાન્ય નામ શું હતું ઇથિલેન ગ્લાયકોલ અને IUPAC નામ શું થાય ઇથેન 1,2 ડાયોલ મારી જોડે ત્રીજું એક સ્ટ્રક્ચર છે આ રીતે છે આનું નામ થશે પ્રોપેન 1,2,3 ટ્રાયોલ રિપીટ કરો યાદ રાખો અને સામાન્ય નામ થશે ગ્લિસરોલ તો આ ત્રણમાંથી દ્રાવ્યતા કોની વધારે હશે મિત્રો જેના OH વધારે હોય ને આમાં કેટલા OH સમૂહ છે ત્રણ છે આમાં કેટલા છે બે છે આમાં કેટલા છે એક છે કેમ એવું તો કે ભાઈ તમે જલીય દ્રાવણ બનાવતા હો તો આ આમાં રહેલો OH હાઇડ્રોક્સિલ સમૂહ એ પાણી સાથે H બંધ બનાવવા માટે જવાબદાર છે માટે આપણે કહી શકીએ કે OH સમૂહની સંખ્યા વધવાથી દ્રાવ્યતા વધે છે આવું જ કંઈક તમે સુક્રોજની વાત કરો તો સુક્રોજની અંદર આઈ થિંક 10 OH હશે અને ગ્લુકોઝની અંદર કેટલા હશે 5 OH હશે તો સૌથી વધારે ખાંડ દ્રાવ્ય પછી ગ્લુકોઝ પછી ગ્લિસરોલ પછી ઇથિલિન ગ્લાયકોલ અને ઇથેનોલ આ રીતનો પણ ક્રમ તમારે જોવો હોય તો જોઈ શકાય અને છેલ્લી લાક્ષણિકતા એવી છે કે આયનીય પદાર્થો જેવા કે NaCl KCl વધુ દ્રાવ્ય હોય હવે ભાઈ આ દ્રાવ્ય છે ને ઓગરવાના કન્સેપ્ટમાં લખ્યું છે વધુ ઓગરે છે એવું કહે છે અને આપણે અહીંયા લખીએ છીએ ને દ્રાવ્યનો અર્થ જુદો છે ને આ દ્રાવ્યનો અર્થ જુદો છે ખ્યાલ આવી ગયો હશે કેમ કે આ એનો સ્વરૂપ છે ને ઝડપથી ઓગરે છે તો મિત્રો આ શું થઈ ગયું દ્રાવણ ક્યારે બને તો આવું હોય તો દ્રાવણ બને અને એની કેટલીક લાક્ષણિકતાઓ OH સમૂહની સંખ્યા વધવાથી આ થાય આયનીય પદાર્થો મોટે ભાગે વધુ દ્રાવ્ય હોય છે તો આ બેઝિક OMR ની અંદર તમને ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો પ્લીઝ
सब्सक्राइब शेयर एंड लाइक माय चैनल थैंक यू।